નગર પૈસા ગાંડા નહીં ગમે છો અમે ગાંડા હસો છીએ સાવરકુંડલા પતા ગાંડા છે બુદ્ધિ નથી લ્યો મેં આ પાંચ વર્ષથી હાકાલી ભાઈ હા સત્ય વાત કરું તમે પૈસા દો ને લઈ લે મારા બજર લેવા થા એમ કઈ લઈ લે બોલો એટલે અમે ત્યાં તો બેનું જ છે આદમી નથી રાખતા બેનું આદમીનું બેનું સેટિંગ ભેગું ન થાય એક રૂમ માં એક રાખીએ બે રાખી તો એક ભાગ હોય તી બરકે હવો આપડી માંથી ઈશ્વરની કૃપા હોય સમય સારો હોય તી બરકે નગરામાં આપણે હેલાવતા હોય તો બાવણું આગલી બંધ કરીએ કે બંધ કરી બંધ કરી ખીરોરી આવે છે થોડું ઘીમું રાખજો ઘીમું રાખો થોડું હા હા એવું થાય અહીંયા ખૂટો સટકેલો હતો એમાં એનો વાઘ નહોતો આપણો વાઘ હતો તમારો વાઘ નહોતો અમારો વાઘ હતો ભાઈ આમણે આપણે એમણે રાખ્યું મેં કીધું હાલું જોર બહુ કરીશ ને કેમ હોખરવું નીકળતું નથી પ્રસંગ એવો છે ગાય માતા માટેની આ સેવા યજ્ઞ છે અને ગાયને આપણે માં માનતા હોય તો મેં કીધું એક એટલું જ આપણે ખાલી વિચારીએ ને કે ભાઈ આ ગાય છે એ માં પાત્ર ક્યારે પોતાનું સ્થાન ભોગવી શકે આપણે એના ખરા હૃદયથી સંતાન હોય તો નગર વર્ધાશ્રમમાં નથી મૂકવા જતા એમાં ગૌશાળા મૂકવા આવે અને ગૌસેવકો નહીં હો ગાઉ હંવતા હશે તો હજી ગોઠવું આવશે અને મૂકી દા હેમા પણ કપલીનું તમે સારી કોઈથી મૂકી શું કરે દરેક માણસે આ ફરજ બજાવવાની છે એક ગામ કઈ સોરવાડી હે કે નહીં મારે તમારે તમામે તમામ એમ થાવું જોઈએ કે મારી ગામ મારાથી મોકલી ન કરાય મારી ગા મારાથી મારા ઘરથી મોકળી ન કરાય એટલે આ બધું એવી રીતે થાય તો હાલે દરેકના મગજમાં એમ થાય કે ગાય અને મા તરીકે સ્વીકારી હોય તો મારે આંગણે રાખવી જોઈએ પણ હવે આમાં તો ભગવાનની કૃપા અને દુનિયા આખીમાં આમાં કયું પૈસા આપતા હોય છે ને આ ગૌ સેવામાં પૈસા આપતા હોય છે સેવા કરતા હોય છે તો તરત જ કોક કપલી કહે એ બે નંબરના હોય એ આમ હોય આ પૈસા હોય પણ તું હાથ નંબર ના ભરાય થયો આમાં ભાઈ ઉત્પન્ન થયો છો એવું છે એટલે ખૂબ સારી વાત મારે એ કરવી હતી ગાય માતા માટે કે પ્રસંગ મને થાય છે કે ગા કેવું દુઃખ વ્યક્ત કરે છે જો કે આપણે એ ગીતમાં આવે છે કે વેચવી નહોતી આમ કરવું નહોતું નહીં તો કવિની બહુ સારી વેદના છે પણ મારે એ વાત કેવી છે કે આ જગત વહાયું ભગવાને જળસર નળસર પશુ પક્ષી જીવ જંતુ બધાને વહાવ્યા પછી ભગવાનને એને લક્ષ્મીજીને ના પાડી રવા દીજો બસ આટલું ઘણું છે તો ભગવાન કે હજી મારે મારી જેવા માણા જોઈએ હથવારો થાય ને તો આમ આપણે મારી જેવા માણા કે હોય તો અહીં આવે જાય થોડોક સમય ખૂત રહેવું પછી તો શીરસાગરમાં ભગવાન પોઈન્ટ હોય આવડા લાકડાના બતામાં સડી ન્યા જાય ન્યા મીણા શિયાસે ના કે ભાઈ લાકડા ભરાવા આમ અય ભગવાન ને કે ખાવાનું દે આમ થોડું હાલ જન્મદિન હાવ મોકળા મૂક્યા છે લક્ષ્મીજી કે મેં તમને કીધું નહોતું કે આ આપણે હેરાન કરશે એના કરતા આ બરોબર હતું ભગવાને કામધેનું બોલાવી આ કામધેનું આ ઘા પેલા પહેલાં આકાશ માર્ગે ઉડતી હતી જન્મવું ન પડે મરવું ન પડે નાનું મોટું ઉંમર ન થાય એક જ સરખું જીવન આકાશ માર્ગે ઉડે અને શિવાલય માથે ઉભી રહી દૂધાભિષેક થઈ જાય કામધેનુ આવી એટલે ભગવાન કહે છે કે ને કે તું ગા થઈ જા કેમ કે તારા વંશની જરૂર છે શું કામ કે તારો વંશ હોય તો આ જગત એમાં ખેડે અને જોડીને ખેડે ને એમાંથી એનું વખા પણ કામ જેનો કે ભાઈ હું આ બરાબર છે મને શું કામ તમે એવું કારણ વિના હવળા હવળું કરાવો છો કે ના ના આમ જો આ આ બધા ન કરેવા નથી દેતા માણા મૂકે વાહે પડી જાય મૂળિયા કાઢી નાખે કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એના માણા હો આ બેનું આંબાને એમ કે કેરી દેવું બે માણા રહ ખા ચાલો ત્રણ છોકરા શું છે ને ગોઠલો છે બીજો આંબો થાય બાઇકે જ છે આવીશ એનીમાં દસ તો મારી એમાં જ ગોઠલી કાઢી લે ય કેસર કે ગોઠલીને મુખવાસ પાછા સમજ જ નહીં વી તો એના કરતા આપણી આદમીની કંપની આગળ આગળ તો પંદર વીસ વર્ષથી ઉચર આવ્યો બીટી કપાય પછી નગર મોટર સાયકલ એક ટાકી પે મેં કીધું સરપંચમાં તો ત્યાં તો હતો પેટ્રોલ શું કાઢે ને ચડાવે અને પેટ્રોલનો કાક બંધ કરી પછી આમ ઘાંસલેટ ચડાવે ને અને પછી તમે લીવર મારો ને એટલી ઘાંસલેટ જાડું પેટ્રોલ પાતળું એટલે ને વહું લાગે પિસ્ટન મને બોલવા પિસ્ટન મૂકે આમ થોડું હોય ભાઈ આમ થોડું હોય પાતળું શું કાઢીને જાડું છડાવો છો આમ થોડું હોય ભાઈ માણા મૂકે પણ પેટ્રોલ પાતળું ઘાસ લેટાડું એટલે અને માણા વાહે પડે તો મૂળિયા કાઢી નાખે બહુ વિચારવા જેવું છે કે લોક તણા સાગર વિશે નાવથી તરશોમાં આમ દો રંગી દુનિયા તણા કોઈ જગતના માનવી ધોખા દર્શોમાં કેમ કે પ્રભુ રામને અમે જ વનમાં વળાવ્યા છે અમે ઈજ કપલીનું પ્રભુ રામને વનમાં અમે વળાવ્યા છે માં જાનકીને સંતાનો જંગલમાં અમે જ જન્માવ્યા છે અમે સીતાજીને અહીંથી સટકાવવા વાળા અમે તો

આ જવાનો છે ને જવાનો સાહેબે જવાનમાં જ આવે જવાનો છે એને હિસાબે આપણે આનંદથી અહીં સોરવાડીમાં ગૌશાળાનો આ પ્રોગ્રામ પોગ્રામ ઉકેલી એ માઇનસ ડિગ્રીમાં આમ બંદૂક રાખે છે એ જો ત્યાંથી સટકે તો હવારે અહીં બીજાને ધજા ફરકતી ગયો એટલે એ જવાનોને તો વંદન છે ને પણ એના મા બાપને લાખ લાખ વંદન છે એને તાળીઓના ગગડાટથી વધાવજો બેનું ગીત ગાય ભાઈ ગાય એ દેશ હે વીર જવાનું કા એમ કે ને તા તો આપણે એમ જુવાની આમ આમણે કરવા એવું નથી દેશ વીર જવાન નો દેશ છે બરોબર એ દેશ હે વીરાંગના ઓકા માં એવી હોય તો એવો સપૂત જન્મે માં એવી જોઈ પાણીપુરી રેકડી હા હમા હમા પાણી પૂરી લે લ્યો પપ્પા રેગડા એલા જતા હોય અને એમાં કાંઈ પછી શિવાજી નો જન્મે હે એમાં સદદેવી વિદાસ અમરદેવી દાસ નો જન્મે એમાં આવા સંતો નો જન્મે એમાં સોની વોકરના ના ભાણિયા જન્મે એમાં એવા જન્મ થાય છે રહોડા કિશન કિશન ખોક્યું એટલે રાંધવાનો પોઈન્ટ મેનુ બનાવવાનો પોઈન્ટ હવે ન્યા બેઠ્યું હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો અટાણે કોક કોક માં હું કે કોક કોક લાગત નહીં

આપણે ઘીરે જઈને ને ધારાસભ્ય સાહેબ ખબર પડી જાય કે વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે ક્યાં અડતાલીસ પોઈન્ટ પાંચ હીટ પકડી ગયેલું વાતાવરણ હાઉ સ્ટ્રોંગ આમ બાબુ ખે ક્યાં હા બોલું બોલું શું છે રસોઈ બેસો ટીવી સારું કરો ને હમણાં રોટલી ખો હોલ સત્તર ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ માંગવાનું નહીં ઘોડું નહીં ગધુ ખસ નહીં હવાર નહીં હાંજ બોપર નહીં બાળક નહીં જુવાન પણ આમ બાળું બરફ અને બરફ ઓગળ્યા પછી ગરમ આવે છે ભાઈ તો મોકયા છો એટલે વાત કરો

આગળ વાત વાત તો માં છે ને એ રસોઈ કરતા કરતા હરિગુ ગાતી હોય અને ઘઉ રોટલી માથે ગાય ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દે પોતાના છોકરાને આફડો રંઠા જેવો થઈ જાય પણ લે ખુરકુરિયા જા જા સટ્ટાકા પટાકા ને છોકરા જ પડી ગયો નો તૂટે ને એટલે પોતે બરકે આઈ લઈ તો અને પોતે પડી ગયું તોડીને બે આંગળા ઈ ખોકા પાંચ ગ્રામ ઈ ખાઈ જાય હા બહુ હારા છે ખટ્ટા મટ્ટા હો પણ બેટ માં બોઢી ના ભલે લી રામ લખમણ ની વાત મારા ઉદર આ સંસ્કારો હોય છે આજ કોક કોક બેન રોટલી વણતા વણતા હું ટીવી ચાલુ હોય ઉલટા સસમા

શ્રમ યજ્ઞ પડ્યો છે ભાવ પડ્યો છે પ્રેમ પડ્યો છે અને કોઈ દી એમ કેવું નહીં કે ફલાણા નથી ગવશે ફલાણા નથી આવતા એમ એમાં એમ કહેવાનું એને કાંઈક કલાક આવી ગયો હોય નકર એ આવ્યા વિનારી નહીં કોઈ દી કોઈનો વિરોધ નહીં કરવો એમાં એમ કહેવાનું એને નવરાય ન મળ્યો હોય નકર ઈ પેલા હોય આ જ નહીં આવે તો બીજી વખત એને એમ થાય કે મારું કોઈ દી ખરાબ બોલ્યા નથી મારે હવે જાવું પડે એને ફરજનું ભાન થઈ જાય આ વિચારવાની જરૂર છે બીજાની ભૂલ કાઢવા કરતાં ભૂલને સુધારવાની આપણી ભૂલને સુધારવાની કોશિશ કરી માણા બીજાનું જ જોયા રાખે હો બીજાની જ ભૂલ કાઢ્યા કરી છે ને આમ છે આમાં તો પારખી અરીસામાં આપણે જોતા હોય કોઈ નો હોય જોઈ ફેર ને આપણે એકલા એકલા અરીસામાં જોતા હોય એમાં ફેર આ બધા માણસો બેઠાને આપણે અરીસામાં જોઈએ અમારે કલાકારો બધા એમ ઠેલામાં અરીસો કરીને જોઈ લેતા હોય એમ આમ જોઈ લેતા હોય અમે અમે આદમી હોય મોબાઈલમાં જોતા હોય